બીજો પ્રશ્ન છે, એ અડવદના ખેડૂત મિત્રનો છે. ચણાના પાકમાં બકરા ચારાય દેવામાં આવે તો ઉત્પાદન વધે, ઓકે. તમારા ખ્યાલથી? હવે નહીં હર્ષદભાઈ, એ ઘણા બધા સોશિયલ મીડિયામાં છેલ્લા 2 દિવસથી આ વસ્તુ થાય. આજ મારે પણ ઘણા બીજી યુનિવર્સિટીઓમાં, નવસારી યુનિવર્સિટીની અંદર વાત થઈ, ખાસ કરીને મને કોઈ માહિતી આપી કે જ્યાં ભલામણ છે. આ બીજા રાજ્યોની અંદર ખાસ આ ભલામણ છે કે જ્યાં ગ્રોથ ખૂબ ચણાનો થતો હોય તો એની અંદર ડીટોપિંગ કરવામાં આવે. ડીટોપિંગ એટલે ઉપરની ટોચ કાપવામાં, ખાસ કપાસમાં તમે બધા સાંભળ્યું હશે, જેનું મશીન બનાવવામાં આવ્યું હતું કપાસની. તો ચણાના પાકમાં પણ જયારે ગ્રોથ ખૂબ વધી જતો હોય, જે જમીનોમાં, જે વિસ્તારમાં, દાખલા તરીકે નર્મદા જિલ્લો કે ડેડિયાપાડાનો વિસ્તાર છે, તો ત્યાં અમારા મિત્ર છે એ વાત મને કરતા કે ત્યાં અમારે બે પર્પઝ થી થાય. આ થોડીક વાત નીકળી એટલે એક જ મિનિટમાં વાત પૂરી કરું. એક તો ચણાનો, ઓકે, ચણાનો હર્ષદભાઈ, તમે કદાચ ડેડિયાપાડા કે વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં જાઓ ને, તો એ જે ઉપરની ટોચ કુણપ છે ને નવી, અત્યારે 25-30 દિવસ, એનો શાકભાજીમાં ખૂબ મોટો ઉપયોગ છે. આપણે જે પાલકની ને મેથીની ભાજી બનાવી ને, એ ભાજીમાં એટલે એના પણ પૈસા મળે ખેડૂત, એટલે ટોચ કાપે. બીજો પર્પઝ એ છે કે ટોચ તમે જયારે કાપો, એની મૂળ મુખ્ય જે ભાગ છે, તો એનો ગ્રોથ છે ને એ સાઈડની ડાળીઓમાં પરિવર્તન થતું હોય, એટલે તમને સ્વાભાવિક છે કે એનો જયારે વિકાસ સાઈડની ડાળીઓ ફૂટે, પોપટા વધારે બેસે, એટલે ઉત્પાદન પણ વધે. આ એક કન્સેપ્ટ હોય છે. પણ ભલામણ બેઝ જયારે જઈએ તો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ્યાં એટલો બધો ગ્રોથ નથી થતો, હાલની પરિસ્થિતિના જે જણા છે એની અંદર ડીટોપિંગ કરવાની અત્યારે જરૂર નથી લાગતી. બકરા ચરાવવાનું પણ એ જ કારણ છે કે ઘણા રાજ્યોમાં જ્યાં ચણાનું ખૂબ મોટા પાયે વાવેતર જે વિસ્તારોમાં થાય, તો આ એક કન્સેપ્ટ હોઈ શકે. ડીટોપિંગ જ કરે છે ટૂંકમાં, બકરા પણ એક પ્રકારનું ડીટોપિંગ જ. ઓકે, એટલે ગુજરાતમાં સાહેબ આ પ્રયોગ ખેડૂતોને કરવો જોઈએ, ના કરવો જોઈએ, અથવા તો શું એ વસ્તુમાં જો સોશિયલ મીડિયામાં મેં વાત કરીને તમને હર્ષદભાઈ કે જે વિસ્તાર છે, દાખલા તરીકે નર્મદા જિલ્લો કે ડેડિયાપાડા વિસ્તાર, 100% ત્યાં ખેડૂતો આ વસ્તુ અપનાવે છે. ત્યાંના જે પણ સાયન્ટિસ્ટો અપનાવે છે, એટલે બે પર્પઝ થી અપનાવે છે. મેં તમને કીધું કે ઉપરની ટોચ કાપીને એનો ભાજી તરીકે ઉપયોગ કરે છે, એટલે ખોરાકમાં ઉપયોગ થતો હોય છે અથવા વેચાણમાં ઉપયોગ થાય, અને બીજું ડી ટોપિંગ એનો ઉત્પાદનમાં પણ અસર પડે. તો આપણે અહીંયા જે કોઈ પણ ખેડૂતે અખતરા બેઝ કરવું હોય, તો હું માનું ત્યાં સુધી 5-10 વીઘાનું વાવેતર કરતા હોય તો 1/2 વીઘામાં જો ગ્રોથ એ પ્રકારનો વધારે થતો હોય તો કરવું જોઈએ, ચોક્કસથી કરાય. એમાં કોઈ ક્યાં સમય આવો પ્રયત્ન થઈ શકે, ખાસ કરીને 45 દિવસ, મારા માનવા પ્રમાણે 40-45 દિવસનો જયારે પીરિયડ થતો હોય, 40-45 દિવસનો, અને ગ્રોથ એનો જયારે થોડોક વધારે થતો હોય જે વિસ્તારમાં, એના માટે જ કામનું છે. બાકી જે જમીનોમાં ચણા બે પાટલા ભેગા નથી થતા, 20 કે 22 ની જાળીએ વાવતા હોય, તો એના માટે કદાચ આ બધા કારગત નથી આપ્યું. ઓકે.